અને એનું આપણે મથાળું પણ સરસ બાંધી શક્યા છીએ. વલી ગુજરાતીમાં જીવે છે. વલી ગુજરાતીની ભવ્ય પરંપરાને ગુજરાતે ખૂબ સાચવી છે. ગુજરાતી ગઝલોમાં ખૂબ ઉત્તમ કામ થયું છે અને ગુજરાતી ગઝલો ખૂબ લખાઈ છે, ઉત્તમ રીતે લખાઈ છે. વલી ગુજરાતીમાં જીવે છે અને એ વાતની અમને આનંદ છે કે આજે આ મંચ ઉપર એ તમામ કવિગણને અમે આવકારવા જઈ રહ્યા છે. વધારે સમય ન લેતા હું ખૂબ સાદર આપ સૌનું સ્વાગત કરું છું અને સાદર આમંત્રણ આપવા માગું છું, આવકારવા માગું છું કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ, શોભિત દેસાઈ શ્રી કવિશ્રી શોભિત દેસાઈ, કવિ હેમંત શાહ, કવિશ્રી ગૌરાંગ ઠાકર, કવિશ્રી ભાવેશ ભટ્ટ, કવિશ્રી શરદ ત્રિવેદી અને કવિશ્રી ભરતભાઈ મિંજુડા સાહેબ. બિચારું ઘર આ જોઈ થરથરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે, દિવાલો ને દિવાલો છેતરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે, દિવાલો ને દિવાલો છેતરે છે. અને મજા આવે કશું ત્રીજું કરે તો, મજા આવે કશું ત્રીજું કરે તો, ફક્ત લોકો જીવે છે ને મરે છે. મજા આવે કશું ત્રીજું કરે તો, ફક્ત લોકો જીવે છે ને મરે છે. અને અમુક છે માછલી એવી ગજબની, અમુક છે માછલી એવી ગજબની, જુઓ આરામથી રણમાં તરે છે. અમુક છે માછલી એવી ગજબની, જુઓ આરામથી રણમાં તરે છે. ને શેર છે કે નવી કોઈ ઋતુ લાગે છે આ તો, નવી કોઈ ઋતુ લાગે છે આ તો, હવે પર્ણો નહીં વૃક્ષો ખરે છે. નવી કોઈ ઋતુ લાગે છે આ તો, નવી કોઈ ઋતુ લાગે છે આ તો, હવે પર્ણો નહીં વૃક્ષો ખરે છે. અને શેર છે શોભિતભાઈ કે ફરે છે સિંહની છાતી લઈ જે, ફરે છે સિંહની છાતી લઈ જે, ન જાણે કેમ દર્પણથી ડરે છે. ફરે છે સિંહની છાતી લઈ જે, ન જાણે કેમ દર્પણથી ડરે છે. અને બહુ ઓછા છે જે લોકો લખે છે, બહુ ઓછા છે જે લોકો લખે છે, ને મોટા ભાગના અલગ અલગ કરે છે. બહુ ઓછા છે જે લોકો લખે છે ને મોટા ભાગના લખ લખ કરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે, દિવાલો ને દિવાલો છેતરે છે. બીજી એક ગઝલ છે કે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. અને જા તારું ભલું થાય કહી કેમ હસ્યાએ, જા તારું ભલું થાય કહી કેમ હસ્યાએ, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. જા તારું ભલું થાય કહી કેમ હસ્યાએ, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. અને ઉદયનભાઈ, દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. અને શેર છે કે તારાથી છલો છલ છું હું ઢોળાઈ ન જાઉં, તારાથી છલો છલ છું હું ઢોળાઈ ન જાઉં, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.
તારાથી છલો છલ છું હું, ઢોળાઈ ન જાઉં, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે, અને જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે. જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે. જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે. જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે. આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. રાજી કહી કેમ હસ્યા એ, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. ચિનુ કાકા કહે છે ના એ નહીં, ના સર એવું તો હું કીધું જ જરૂરત મારી હોય, પણ હું આમંત્રણ હવે આપવા જઈશ કવિ શરદ ત્રિવેદીને. આપ આવો આપની રચના. તું મને મળ કોઈ પણ કારણ વગર, તું મને મળ કોઈ પણ કારણ વગર, ને પછી આખી પલળ શ્રાવણ વગર. તું મને મળ કોઈ પણ કારણ વગર, ને પછી આખી પલળ શ્રાવણ વગર. આગમન એનું થયું સમજો હવે, આગમન એનું થયું સમજો હવે, ફૂલ ખીલ્યા છે અહીં ફાગણ વગર, ફૂલ ખીલ્યા છે અહીં ફાગણ વગર. અને તું નથી તો શૂન્ય ભાસે છે બધું, તું નથી તો શૂન્ય ભાસે છે બધું. જેમ સૂનો ટોડલો તોરણ વગર, જેમ સૂનો ટોડલો તોરણ વગર. અને એક પણ ઈચ્છા હવે બાકી નથી, એક પણ ઈચ્છા હવે બાકી નથી. જીવવું છે કોઈ પણ વળગણ વગર. અને એમની કોશિશ હતી, એમની કોશિશ હતી નિષ્ફળ થવું, પણ મેં ગઝલ મેળવી અડચણ વગર. અને શબ્દથી સંબંધ છે જૂનો શરદ, આ ગઝલ સ્ફૂરે નહીં સગપણ વગર. અને બીજી એક ગઝલ છે કે લક્ષ્યવેધી બાણ જેવો, લક્ષ્યવેધી બાણ જેવો, તોય લોહી જાણ જેવો. અને એ પછી સગળે હશે તમ, એ પછી સગળે હશે તમ, અસ્ત મારો ભાણ જેવો. અને શ્વાસ લેવાનું દુષ્કર, હું હવાની તાણ જેવો. અને ફૂલસમ ગણ્યો તો જેને, ફૂલસમ ગણ્યો તો જેણે, નીકળ્યો પાષાણ જેવો. અને હું શરદ જીવ છું ગઝલનો, શબ્દ મારા પ્રાણ જેવો. ધન્યવાદ. જાણીતા શરદભાઈ ભાવેશભાઈ, ભાવેશ કવિ ભાવેશ ભટ્ટને. હુકમ છે રમત હારવાની નથી, હુકમ છે રમત હારવાની નથી, અને ચાલ પણ ચાલવાની નથી. હુકમ છે રમત હારવાની નથી, અને ચાલ પણ ચાલવાની નથી. હવે જિંદગી તારો ચહેરો બતાવ, હવે જિંદગી તારો ચહેરો બતાવ, અમારે તને ધારવાની નથી. એક મૂંગી ચીસ પડઘાતી રહી, એક મૂંગી ચીસ પડઘાતી રહી, રાત આખી રાત ગભરાતી રહી. ને વેશ બદલી રોજ આવે દુર્દશા, વેશ બદલી રોજ આવે દુર્દશા, રોજ રંગે હાથ પકડાતી રહી. પગલે પગલે શ્વાસના તોફાન છે, કે પગલે પગલે શ્વાસના તોફાન છે, ક્રોસ પર રહેવું બહુ આસાન છે. કે પગલે પગલે શ્વાસના તોફાન છે, ક્રોસ પર રહેવું. પગલે પગલે શ્વાસના તોફાન છે, ક્રોસ પર રહેવું બહુ આસાન છે. ને કોઈની વિદાયથી એવું બને, કોઈની વિદાયથી એવું બને, બહુ દિવસથી બાણા બેભાન છે. ને જો ગણો તો એટલા લોકો નથી, જો ગણો તો એટલા લોકો નથી, જેટલા વસ્તીમાં આગેવાન છે. અહીંની વાત નથી. ને ગઝલનો મતલબ છે કે ચોતરફ પોલીસની સેના હતી, ચોતરફ પોલીસની સેના હતી, આમ તો બસ પોળમાં પૂજા હતી. ને બાળકોને હરવા ફરવા ક્યાં હતી, બાળકોને હરવા ફરવા ક્યાં હતી, ઘરનો ખર્ચો કાઢવા રિક્ષા હતી. ને એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું, એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું, આપની ઉપર મને શ્રદ્ધા હતી. એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું,
આપની ઉપર મને શ્રદ્ધા હતી ને વાત દિલની કહી દઉં, આદત હતી જે દિલમાં હવે કહી દેવાનું, વાત દિલની કહી દઉં આદત હતી, પણ હતી પહેલા, બહુ પહેલા હતી. હા વાહ વાહ વાહ, ક્યાં વાત. વાત દિલની કહી દઉં આદત હતી, પણ હતી પહેલા, બહુ પહેલા હતી. ને સાફ એનાથી વધારે કંઈ નથી, સાફ એનાથી વધારે કંઈ નથી, જેટલી ચોખ્ખી તમારી ના હતી. કે ચો તરફ પોલીસની સેના હતી, આમ તો બસ બોળમાં પૂજા હતી. આભાર. કવિ ભાવેશ ભટ્ટ, હું આમંત્રણ આપવા જઈ રહ્યો છું કવિ ગૌરાંગભાઈને. ગૌરાંગ ઠાકર સાહેબ, એક શેરથી વાત શરૂ કરું છું. હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં બસ અભરખા ઉતારો. ક્યા વાત. હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં બસ અભરખા ઉતારો. ને તમારી નજર મેં ઉતારી લીધી છે, તમારી નજર મેં ઉતારી લીધી છે, તમે મારા પરથી નજર ના ઉતારો. મતલબ છે, જળ વહીને જ જગા માંગે છે, જળ વહીને જ જગા માંગે છે, તું ઉભો રહીને જવા માંગે છે. જળ વહીને જ જગા માંગે છે, તું ઉભો રહીને જવા માંગે છે. ને કોઈ માણસમાં સીધો પહોંચી જા, ત્યાં જવા કેમ રજા માંગે છે. કોઈ માણસમાં સીધો પહોંચી જા, ત્યાં જવા કેમ રજા માંગે છે. ને હું તને જોઈ સજાવું છું મને, હું તને જોઈ સજાવું છું મને, આઈનો મારી કલા માંગે છે. હું તને જોઈ સજાવું છું મને, આઈનો મારી કલા માંગે છે. ને વસવસો એ જ રહ્યો કાયમનો, વસવસો એ જ રહ્યો કાયમનો, હું જે માંગુ તે બધા માંગે છે. વસવસો એ જ રહ્યો કાયમનો, હું જે માંગુ તે બધા માંગે છે. ને આ બે શેર કે માર્ગમાં મોકા રખડતા હોય છે, માર્ગમાં મોકા રખડતા હોય છે, એ રખડતાને જ મળતા હોય છે. માર્ગમાં મોકા રખડતા હોય છે, એ રખડતાને જ મળતા હોય છે. ને કઈ બગાસા આપણા નિષ્ફળ ગયા, કઈ બગાસા આપણા નિષ્ફળ ગયા, ક્યાં પતાસા એમ પડતા હોય છે. ગઝલના શેર કે ઘણાના ભાગ્ય સાથે મશ્કરી થઈ જાય છે, ઘણાના ભાગ્ય સાથે મશ્કરી થઈ જાય છે, પીડા વચ્ચે પછી અંતાક્ષરી થઈ જાય છે. ઘણાના ભાગ્ય સાથે મશ્કરી થઈ જાય છે, પીડા વચ્ચે પછી અંતાક્ષરી થઈ જાય છે. ને તમે સાબિત કરી દીધું તમે ખોટા હતા, તમે સાબિત કરી દીધું તમે ખોટા હતા, તમે મારો છો પથ્થર, કાંકરી થઈ જાય છે. તમે સાબિત કરી દીધું તમે ખોટા હતા, તમે મારો છો પથ્થર, કાંકરી થઈ જાય છે. ને ભલા આવું નિમંત્રણ કોણ ઠુકરાવી શકે, ભલા આવું નિમંત્રણ કોણ ઠુકરાવી શકે, તમારી આંખ પણ કંકોત્રી થઈ જાય છે. ભલા આવું નિમંત્રણ કોણ ઠુકરાવી શકે, તમારી આંખ પણ કંકોત્રી થઈ જાય છે. ને તમે આવી જ રીતે ઘરમાં બેસી ના રહો, તમે આવી જ રીતે ઘરમાં બેસી ના રહો, ઉદાસીઓને રહેવા લક્ઝરી થઈ જાય છે. તમે આવી જ રીતે ઘરમાં બેસી ના રહો, ઉદાસીઓને રહેવા લક્ઝરી થઈ જાય છે. ને પ્રણય સૌને નથી મળતો અહીં તેથી ઘણા, પ્રણય સૌને નથી મળતો અહીં તેથી ઘણા, પૂજારી મૌલવી કે પાદરી થઈ જાય છે. પ્રણય સૌને નથી મળતો અહીં તેથી ઘણા, પૂજારી મૌલવી કે પાદરી થઈ જાય છે. ને છેલ્લો શેર કે મને તો એમ કે પહેલો ને છેલ્લો હું જ છું, મને તો એમ કે પહેલો ને છેલ્લો હું જ છું, ને તમને પ્રેમ ઉપરા છાપરી થઈ જાય છે. મને તો એમ કે
હું પહેલો ને છેલ્લો છું ને તમને પ્રેમ ઉપરા છાપરી થઈ જાય છે. હવે પછી કવિ ભરત વિંજુડા સાહેબનું આમંત્રણ આપીશ તેમની રચનાઓ લઈને. કે દૂરથી વાત ટાળી નાખે છે, દૂરથી વાત ટાળી નાખે છે, ઝાવ પાસે તો બાળી નાખે છે, જાત ઓગાળવા ગયા છે તે, જાત ઓગાળવા ગયા છે તે, ને હિમાલયને ગાળી નાખે છે, જાત ઓગાળવા ઝાવ પાસે તો બાળી નાખે છે, ને જાત ઓગાળવા ગયા છે તે, ને હિમાલયને ગાળી નાખે છે. બીજું મુક્તક. સાવ આપીને સાવ લઈ લે છે, દાવ આપીને દાવ લઈ લે છે, એક મોહબ્બતનું યુદ્ધ ચાલે છે, ઘાવ આપીને ઘાવ લઈ લે છે. ગઝલ. ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂકદાની નથી, ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂકદાની નથી, ને અણગમો આવે તો તોડી નાખીએ, અણગમો આવે તો તોડી નાખીએ, શબ્દની કઈ જાત ઇન્સાની નથી, અણગમો આવે તો તોડી નાખીએ, શબ્દની કઈ જાત ઇન્સાની નથી, ને બસ નથી ગમતું અને પીતો નથી, બસ નથી ગમતું અને પીતો નથી, આ કોઈ મારી મુસલમાની નથી, બસ નથી ગમતું અને પીતો નથી, આ કોઈ મારી મુસલમાની નથી, ને પેટ ફૂટે તોય ના ભાગી છૂટે, એટલો આ જીવ અજ્ઞાની નથી, પેટ ફૂટે તોય ના ભાગી છૂટે, એટલો આ જીવ અજ્ઞાની નથી, ને સ્પર્શની એકેય નિશાની નથી, સ્પર્શની એકેય નિશાની નથી, આ ત્વચામાં એવી નાદાની નથી. ગઝલ. દ્વારને દિવાલ વચ્ચે ખુલવાનું છે, આ વિરોધાભાસ લઈને જીવવાનું છે, દ્વારને દિવાલ વચ્ચે ખુલવાનું છે, ને આ વિરોધાભાસ વચ્ચે જીવવાનું છે, વાત છે આ ચામડી ચીરાઈ ગઈ તેની, વાત છે આ ચામડી ચીરાઈ ગઈ તેની, વસ્ત્ર ફાટેલું ફકત ક્યાં સીવવાનું છે, વાત છે આ ચામડી ચીરાઈ ગઈ તેની, વસ્ત્ર ફાટેલું ફકત ક્યાં સીવવાનું છે, ને હોય છે ભયગ્રસ્ત સૌ ચારેય બાજુથી, એકબીજાથી જ જાણે કે દીવાનું છે, ને એક માણસ દોરડા પર જેમ ચાલે છે, એક માણસ દોરડા પર જેમ ચાલે છે, એમ કાગળ પર કલમનું ચાલવાનું છે. હવે આમંત્રણ કવિ હેમંત શાહ. મિત્ર છે, પણ મારામાં ને એનામાં જરાક જે ફરક છે એનો એની આ મુક્તક. લથડ્યા જો અમે એમાં કોઈ માદક અસર નહોતી, લથડ્યા જો અમે એમાં કોઈ માદક અસર નહોતી, શરૂ ડગ માંડવાનું જ્યાં કર્યું ત્યાં તો ડગર નહોતી, શરૂ ડગ માંડવાનું જ્યાં કર્યું ત્યાં તો ડગર નહોતી, પહેલ વહેલી પડી જે છાપ એ છેવટ સુધી રહેશે, જગતની આ ભયાનક રીતની અમને ખબર નહોતી. હા,
હતા જે ગુલાબી એ ભગવા થયા છે. ચિનુભાઈ કે હતા જે ગુલાબી એ ભગવા થયા છે, કવિઓમાં બાપુ પ્રવેશી ગયા છે. કે હતા જે ગુલાબી એ ભગવા થયા છે, કવિઓમાં બાપુ પ્રવેશી ગયા છે, ગઝલ તો બની ગઈ હવે સંતવાણી. કવિ આશિકાના શું બાકી રહ્યા છે? ગઝલ તો બની ગઈ હવે સંતવાણી, કવિ આશિકાના શું બાકી રહ્યા છે. અને ગઝલ સાંભળો, એ ખબર અંતર તમારા પૂછશે, એ ખબર અંતર તમારા પૂછશે, બહુ મજા કહેશો તો એને ખૂંચશે. એ ખબર અંતર તમારા પૂછશે, બહુ મજા કહેશો તો એને ખૂંચશે. ને શેર સાંભળજો, વાસ બળવાની કશેથી આવશે, વાસ બળવાની કશેથી આવશે, કોઈ બીજાનો સૂરજ જો ઉગશે. વાસ બળવાની કશેથી આવશે, કોઈ બીજાનો સૂરજ જો ઉગશે. શેર સાંભળજો, રોજ તરવાની કળા પર બોલશે, રોજ તરવાની કળા પર બોલશે, પણ કહો એ જળમાં ક્યારે કૂદશે. રોજ તરવાની કળા પર બોલશે, પણ કહો એ જળમાં ક્યારે કૂદશે. શેર છે, તોય કહેશે પાણીનું ટીપું નથી, તોય કહેશે પાણીનું ટીપું નથી, પૂરમાં જે આખો આખો ડૂબશે. તોય કહેશે પાણીનું ટીપું નથી, પૂરમાં જે આખે આખો ડૂબશે. છેલ્લો શેર છે, એક મરીઝનો શેર છે કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. હવે એ મરીઝ હતા અને પણ આ હું છું. હા, ક્યા વાત. કે પ્રેયસીને માત્ર નહીં, પ્રેયસીને માત્ર નહીં દુનિયાને જો, પ્રેયસીને માત્ર નહીં દુનિયાને જો, શેર ફડફડતો નવો તો સૂજશે. પ્રેયસીને માત્ર નહીં દુનિયાને જો, શેર ફડફડતો નવો તો સૂજશે. એ ખબર અંતર તમારા પૂછશે, બહુ મજા કહેશો તો એને ખૂંચશે. ગઝલ છે છેલ્લી, સુખ દુઃખ છે મનની પાટી પર, સુખ દુઃખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહીં. સુખ દુઃખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહીં, ભૂસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં, ભૂસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં. શેર છે, દાવા દલીલ માટે જરૂરી છે બારીકી, દાવા દલીલ માટે જરૂરી છે બારીકી, મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહીં, મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહીં. શેર છે, તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં, તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં. શેર છે, નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર, નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર,
આખો વખત વજનને ઉઠાવી ફરાય નહીં, નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર, આખો વખત વજનને ઉઠાવી ફરાય નહીં. એ છેલ્લો શેર છે. અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ, અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ, પહેરો સુગંધ એટલે ફૂલો થવાય નહીં. કવિ હેમંત શાહ, હવે આમંત્રણ કવિ શોભિત દેસાઈને તેમની રચનાઓ. કે જોરથી બોલશો તો કશું પુરવાર નહીં થાય, પણ એણે પોતે એની ગઝલ બહુ જોરથી સંભળાવી. પણ કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં, મારા હિસાબે કેટલાક બહુ જ બારીક શેરોમાંનો એક સાંભળવા મળ્યો. એવા જ બારીક શેરથી મારા પઠનની શરૂઆત કરું. પહેલાં એક શેર, આ બધા નવ લોહિયાઓ બેઠા છે, હજુ વધારે નવ લોહિયાઓની અપેક્ષા હતી, પણ ત્યાં આગળ ઘણું બધું કંઈક કમખાણ ચાલી રહ્યું છે એટલે ત્યાં છે બાકીના નવ લોહિયાઓ. પણ જે અહીંયા છે એને એક કિમિયો આપવા માગું છું મતલામાં. ચિનુ શેઠ, પૂર્ણ સંતોષી છું. મંસૂરી શેઠ આવો, મજામાં, ક્યા વાત. પૂર્ણ સંતોષી છું, એ ને પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને. પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને, એક બે છાંટાએ મૂસળધાર લાગે છે મને. પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને, એક બે છાંટાએ મૂસળધાર લાગે છે મને. એક મુક્તક જોઈએ કે એની દુઆથી એમ સમય શેરવું છું હું. શરૂઆત એની દુઆથી છે અને પછી બધી જ મારી હોશિયારીઓ છે. એની દુઆથી એમ સમય શેરવું છું હું, મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું. એની દુઆથી એમ સમય શેરવું છું હું, મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું. જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી, અરે નિર્ણય લઈને સાચા પછી ઠેરવું છું. બીજો એક મુક્તક છે, મુક્તક નથી એકચ્યુઅલી, પાંચ શેરની ગઝલ છે, એના બે શેર છે. પહેલો શેર તો ત્યાં ઝાડ નીચે બેઠેલા જે વિસામો ખાય છે એ પણ દાદ આપવાના એવો શેર છે. અહીંયા ગાડીથી એક પણ માણસ દાદ આપ્યા વગર નહીં રહે એની મને ખાતરી છે. કરું છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું, કરું છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું, જીતું તો મેળવું તમને, જો હારું તો તમારો હું. જીતું કરું છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું, જીતું તો મેળવું તમને, જો હારું તો તમારો હું. અને અત્યાર સુધી એકદમ સ્થિત પ્રજ્ઞાની અવસ્થામાં બેઠેલો ઉદયન ઠક્કર હવે પછીના શેર પર દાદ આપશે. જીતું તો મેળવું તમને, જો હારું તો તમારો હું. શેર દેખના સાહેબ, શેર દેખના કે અનુભૂતિ છે ક્યાં આઝાદ. એક મિનિટ, જીતું તો મેળવું તમારો. પેલી આપણે એક્સપ્રેશન શું કહેવાય, થેન્ક યુ થેન્ક યુ. જીતું તું કરું છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું, જીતું તો મેળવું તમને, જો હારું તો તમારો હું. અભિવ્યક્તિ છે ક્યાં આઝાદ દુનિયાની અપેક્ષાથી. ચિનુ શેઠ શેર જોજો. અભિવ્યક્તિ છે ક્યાં આઝાદ દુનિયાની અપેક્ષાથી,
તમારી સાથે સહમત થાઉં જો હું તો જ સારો હું. અભિવ્યક્તિ છે ક્યાં આઝાદ દુનિયાની અપેક્ષાથી. તમારી સાથે સહમત થાઉં જો હું તો જ સારો હું. ગઝલના કેટલાક શેર જોઈએ. આજે તો હું એ કંઈક બનાવીને લાવેલો. હા, કારણ કે પેલું પાનબાઈની ભાષામાં વીજળીના ઝબકારે માળા પરોવી લેવાની હતી ને. હા હા હા, એક જૂની ગઝલ યાદ આવી ગઈ યાર. શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે. શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે મૌન. જ્યારે તારાથી સહેવાય ત્યારે આવજે. છે તું હમણાં વ્યસ્ત તારી જાતના શૃંગારમાં. છે તું હમણાં વ્યસ્ત તારી જાતના શૃંગારમાં. આઈનો જોઈ તને તરળાય ત્યારે આવજે. છે તું હમણાં વ્યસ્ત તારી જાતના શૃંગારમાં. આઈનો જોઈ તને તરળાય ત્યારે આવજે. ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ. દીકરા તારા ઉપર નજર ના લાગી જાય, કારણ કે આખી ગઝલ મારી જોડે બોલી રહી છે. ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ. કાળ સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે. અને તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર. તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર. પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે. અને હું નહીં આવી શકું મારા અહમને છોડીને. હું નહીં આવી શકું મારા અહમને છોડીને. મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે. અને છેલ્લી ગઝલ. ધર્મ છે અને મુસલમાનની વાત કરી ભરત વિજુડાએ. ધર્મ છે કેવળ વહેવું સતત. ભાગ્યેશ, ધર્મ છે કેવળ વહેવું સતત અને અક્ષર ઢાઈ જાણે છે. ધર્મ છે કેવળ વહેવું સતત અને અક્ષર ઢાઈ જાણે છે. ધર્મ પવન છે ઉકરડા ઉપર પણ વાઈ જાણે છે. ધર્મ છે કેવળ વહેવું સતત અને અક્ષર ઢાઈ જાણે છે. ધર્મ પવન છે ઉકરડા ઉપર પણ વાઈ જાણે છે. ખુલ્લે આમ ખર્ચવાનો છે. હલો, ખુલ્લે આમ એ 5 અને 7 ગણાવતી હતી પેલાને. અને હું એને એમ કહું છું કે ખુલ્લે આમ શેર જોજો દોસ્ત. અને જો વાત પહોંચે તો જરાક પણ કમી નહીં રહેતા દાદમાં. એ શેર તમારી સમક્ષ રજૂ કરું છું. ખુલ્લે આમ ખર્ચવાનો છે ચિઠ્ઠીમાં અનુરોધ છતાં. માનું મન છે પરસેવાની પાઈ પાઈ જાણે છે. ખુલ્લે આમ ખર્ચવાનો છે ચિઠ્ઠીમાં અનુરોધ છતાં. માનું મન છે પરસેવાની પાઈ પાઈ જાણે છે. ને પેલી કેપ પહેરેલી છોકરી છે ને એને આ શેર અર્પણ છે. કે જાણો છો એ આવા રતુમડા રૂપાળા કાં લાગે છે. જાણો છો એ આવા રતુમડા રૂપાળા કાં લાગે છે. સાવ જ ખોટી કસમો સુંદર રીતે ખાઈ જાણે છે. જાણો છો એ આવા રતુમડા રૂપાળા કાં લાગે છે. સાવ જ ખોટી કસમો સુંદર રીતે ખાઈ જાણે છે. ને જો દોસ્ત, શોભિત દેસાઈની બાયોગ્રાફી આ 2 પંક્તિઓમાં છે, એક ઉલા ને એક સાની મિશ્રામાં, શેરમાં. કે એવું નથી કે દુઃખ
નથી પડતા જ જીવનમાં, પણ વાલા એવું નથી કે દુઃખ નથી પડતા જ જીવનમાં, પણ વાલા એવો સ્વભાવ તે આપ્યો જે દુઃખોને ગાઈ જાણે છે. એવું નથી કે દુઃખ નથી પડતા જ જીવનમાં, પણ વાલા એવો સ્વભાવ તે આપ્યો જે દુઃખોને ગાઈ જાણે છે. બુદ્ધિ લાગણી સાથ લગી લગની હો તો ક્યાં છે દુષ્કર. બુદ્ધિ લાગણી સાથ લગી હો, બુદ્ધિ લાગણી સાથ લગી લગની હો તો ક્યાં છે દુષ્કર. એક કબીરા જાણે છે, એક મીરાબાઈ જાણે છે. અને સૌ લોભામણા વળગણ છોડી ફક્ત લખી છે ગઝલો મેં. સૌ લોભામણા વળગણ છોડી ફક્ત લખી છે ગઝલો મેં. શોભિત નરસૈયાનો વંશજ, સૌ લોભામણા વળગણ છોડી ફક્ત લખી છે ગઝલો મેં. શોભિત નરસૈયાનો વંશજ પીડ પરાઈ જાણે છે. શોભિતભાઈએ આ છોકરીને, પેલી છોકરીને એવી રીતે સરસ રીતે સાંકળી કે પેલી અહીંયા આવતી જ નથી હવે. અને આમ આપણી વિચારે છે કે આપણે કહ્યું શું કર્યું કે આવો આખો શેર થઈ ગયો. અને મજા એ વાતની હતી કે બાકીના ઓડિયન્સમાં જેટલી સ્ત્રીઓ હતી ને બધી એને જ જોતી હતી, જાણે પોતે કંઈ કરી જ નથી. પણ મળવા નહીં આવું એવી કંઈક વાત. અને એવા જ જેમનો ખૂબ જાણીતો શેર છે, રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબને હું આમંત્રણ આપીશ કે એ એમની રચના. એક પણ કેડી નથી આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી. આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી. કે એકેનો ભાવ સાચો, એકેનો ભાવ સાચો, જુઠ્ઠી જબાન જેવું લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું. એકેનો ભાવ સાચો, જુઠ્ઠી જબાન જેવું લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું. એક જ પરિસ્થિતિ છે અંદર બહાર મિત્રો, એક જ પરિસ્થિતિ છે અંદર બહાર મિત્રો. હું સાચવી શક્યો છું તેથી સ્વમાન જેવું. ને જ્ઞાની બધા તબીબો ને દર્દ પણ ઘટીલું લાગ્યું છે હર અખતરે સાચા નિદાન જેવું. લીધું ન હોત સારું, દીધું ન હોત સારું, અકળાવતું રહ્યું છે હંમેશ દાન જેવું. કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે, કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે. કાયમ નદી કિનારે જોયું સ્મશાન જેવું. ને દેખાય આંખ સામે પાસે નહીં જરાય, દેખાય આંખ સામે પાસે નહીં જરાય. મિસ્કિન સુખ મળ્યું છે આ આસમાન જેવું. એકેન ભાવ સાચો, જુઠ્ઠી જબાન જેવું લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું. ને એ નિરાંતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે. એ નિરાંતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે. આપણે એકે બાજુ ના રહ્યા, બેઉ બાજુ એ જ ફાવ્યા હોય છે. એ એ નિરાતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે. આપણે એકે બાજુ ના રહ્યા, બેઉ બાજુ એ જ ફાવ્યા હોય છે. ને ચીઠ રે હાલતમાં એના વારસો ક્યાંક ભૂંસાઈને જોયા જીવતા. ચીંથરે હાલતમાં એના વારસો ક્યાંક ભૂંસાઈને જોયા જીવતા. જેમણે હુંકારમાં દાતા બની નામ જ્યાં ત્યાં કોતરાવ્યા હોય છે. ચીંથરે હાલતમાં એના વારસો ક્યાંક ભૂંસાઈને જોયા જીવતા. જેમણે હુંકારમાં દાતા બની નામ જ્યાં ત્યાં કોતરાવ્યા હોય છે. ને તેજ પ્રગટ્યું હોય છે મૂર્તિમહી, તેજ પ્રગટ્યું હોય છે મૂર્તિમહી, પ્રાણની સાચી પ્રતિષ્ઠા થઈ જતી. તેજ પ્રગટ્યું હોય છે મૂર્તિમહી, પ્રાણની સાચી પ્રતિષ્ઠા થઈ જતી.
ફૂલ સાથે કોઈએ આંસુય પણ આંખ મીચીને ચઢાવ્યા હોય છે. ને આ મોડર્ન લાઇફસ્ટાઇલની મજા, બંધ બારી બારણા પડદાવળી, આ મોડર્ન લાઇફસ્ટાઇલની મજા, બંધ બારી બારણા પડદાવળી, ચિલ્ડ એસી રૂમ અંદરથી કરી સૂર્ય ભીતે ચીતરાવ્યા હોય છે. આ મોડર્ન લાઇફસ્ટાઇલની મજા, આ મોડર્ન લાઇફસ્ટાઇલની મજા, બંધ બારી બારણા પડદાવળી, ચિલ્ડ એસી રૂમ અંદરથી કરી સૂર્ય ભીતે ચીતરાવ્યા હોય છે. ને ચાકડે જો હોત બનતે કોડિયું, જો પ્રવાસી હોત પરકમ માં કરત. ચાકડે જો હોત તો બનતે કોડિયું, ને જો પ્રવાસી હોત પરકમ માં કરત. જિંદગી ભર શહેરની ગલીઓમાંથી ભાગ્યએ જબરા ભમાવ્યા હોય છે. ને શાંત થઈ જઈને જ્યાં ઊંડે ઉતરું, કંઈક ખળખળતા ઝરણ ત્યાં સાંભળું, જે વહી જાતું ઝીલાતું ખોબલે કાવ્ય આ એણે લખાવ્યા હોય છે. ક્યાંક નિરાતે સુતાએ હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે. આપણે એકેય બાજુ ના રહ્યા, બેઉ બાજુ એ જ ફાવ્યા હોય છે. એક રાઉન્ડ ફરી થઈ જાય, આપણે સંવાદ ટાળીએ, આપણે સાંભળીએ આ કવિગણને ફરીથી. હાજી, બધા મુક્તક અને છૂટા શેર ને એવી બધી વાત કરે છે, હું સીધી ગઝલ જ વાંચું. વોલ્યુમ મોટું કર ને યાર. હા, થોડુંક વોલ્યુમ વધારો, સાધારણ. હેલો હેલો, હજુ મોટું કર. નથી આવતું બરોબર વોલ્યુમ, બરોબર ના? કારણ કે ત્યાંનો અવાજ એટલો ડિસ્ટર્બ કરે છે કે અહીંયાનો વોલ્યુમ મોટું રાખતો. હા, ગઝલ નો મતલબ કે એમ ના સમજો નયન સદ્ધર નથી, એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી. અને એમને પણ એ કરે છે દંડવત, એમને પણ એ કરે છે દંડવત, જેમના પ્રત્યે કશો આદર નથી, જેમના પ્રત્યે કશો આદર નથી. અને શેર છે કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, એના દરવાજાની પાછળ ઘર નથી. દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, એના દરવાજાની પાછળ ઘર નથી. અને લોહી પડછાયાઓનું ઉકળી ઉઠ્યું, લોહી પડછાયાઓનું ઉકળી ઉઠ્યું, વાદળે પૂછ્યું સૂરજ કાયર નથી, વાદળે પૂછ્યું સૂરજ કાયર નથી. અને હું તો આ સમજણથી માલામાલ છું, હું તો આ સમજણથી માલામાલ છું, છે બધું પણ આપણી ખાતર નથી, છે હું તો આ સમજણથી માલામાલ છું, છે બધું પણ આપણી ખાતર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી. ગઝલના નશામાં ચકચૂર થઈ, ગઝલના નશામાં ચકચૂર થઈ, ફરું છું બધે હું મશહૂર થઈ, ગઝલના નશામાં ચકચૂર થઈ, ફરું છું બધે હું મશહૂર થઈ. અને સુમન સાચવી રાખો ગંધને, સુમન સાચવી રાખો ગંધને, પવન લઈ જશે ગાંડો તૂર થઈ. અને જરૂરત પછી ક્યાં જન્નત તણી, ને જરૂરત પછી ક્યાં જન્નત તણી, પધારે સનમ ખુદ જ્યાં હૂર થઈ. અને મનાવ્યું છતાં ના માન્યું આ દિલ, મનાવ્યું છતાં ના માન્યું આ દિલ, કર્યો પ્રેમ તમને મજબૂર થઈ. અને છે સેવાળ ને જળ જેવો પ્રણય, ને છે સેવાળ ને જળ જેવો પ્રણય, મરણ પામું તારાથી દૂર થઈ. અને જવાનું બધું છોડી આખરે, જવાનું બધું છોડી આખરે, તો શું કામ જીવું મગરૂર થઈ. અને બધું શૂન્ય છે છેવટમાં સરદ, ને બધું શૂન્ય છે છેવટમાં સરદ, થયો સાવ ખાલી ભરપૂર થઈ. થયો સાવ ખાલી છણકો ક્યાં કરું છું, અણગમો ફરિયાદ છણકો ક્યાં કરું છું, હું જીવું છું એવો દાવો ક્યાં કરું છું. અણગમો ફરિયાદ છણકો ક્યાં કરું છું, હું જીવું છું એવો દાવો ક્યાં કરું છું. ને વેચું છું દરિયા ખરીદી જો શકે તું, વેચું છું દરિયા ખરીદી જો શકે તું, કોઈ પરપોટાનો સોદો ક્યાં કરું છું. ક્યાં બાત, ને જો
જો પ્રતિક્ષાની ઋતુ આવે નહીં, જો પ્રતિક્ષાની ઋતુ આવે નહીં, જિંદગી કાચી રહે પાકે નહીં, ને આંખમાં રાખે છે અથવા દાઢમાં, આંખમાં રાખે છે અથવા દાઢમાં, જ્યાં ગમે છે ત્યાં મને રાખે નહીં. ને મને આપીને કે જો પ્રતિક્ષાની ઋતુ આવે નહીં, જિંદગી કાચી રહે પાકે નહીં, ને આંખમાં રાખે છે અથવા દાઢમાં, જ્યાં ગમે છે ત્યાં મને રાખે નહીં, ને મને આપીને રોજની હાડ મારી, મને આપીને રોજની હાડ મારી, મને આપીને રોજની હાડ મારી, હવે આ પુત્તર તે શું ધાડ મારી. મને આપીને રોજની હાડ મારી, હવે આ પુત્તર તે શું ધાડ મારી, ને ઉદાસી તને મેં સ્વીકારી લીધી છે, ઉદાસી તને મેં સ્વીકારી લીધી છે, જરા ટેવ તું પણ હવે પાડ મારી. ને જેમાં આખું પુરાણ છે મિત્રો, જેમાં આખું પુરાણ છે મિત્રો, એ નિશાસાની જાણ છે મિત્રો. જેમાં આખું પુરાણ છે મિત્રો, એ નિશાસાની જાણ છે મિત્રો. ને મંચ પરથી નીચે ઉતરવું તો, મંચ પરથી નીચે ઉતરવું તો ખૂબ કપરું ચઢાણ છે મિત્રો. હા, કે વાત. પ્રેમમાં જે સાવધાની હોય છે, પ્રેમમાં જે સાવધાની હોય છે, એ જ ચાહતની નિશાની હોય છે. પ્રેમમાં જે સાવધાની હોય છે, એ ચાહતની નિશાની હોય છે. ને ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં, ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં, એ પવનની ખાનદાની હોય છે. ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં, એ પવનની ખાનદાની હોય છે. ને રોજ મારાથી મને વાંધો પડે, રોજ મારાથી મને વાંધો પડે, તોય મારે તો મને જોવો પડે. રોજ મારાથી મને વાંધો પડે, તોય મારે તો મને જોવો પડે. ને તું હવે સરનામું પાક્કું આપ બસ, તું હવે સરનામું પાક્કું આપ બસ, રોજ મંદિરનો મને ધક્કો પડે. ક્યા વાત. તું હવે સરનામું પાક્કું આપ બસ, રોજ મંદિરનો મને ધક્કો પડે. ને તારી લપડાકમાં જ ધાક નથી, તારી લપડાકમાં જ ધાક નથી, મારી આદતનો કોઈ વાંક નથી. તારી લપડાકમાં જ ધાક નથી, મારી આદતનો કોઈ વાંક નથી. ને ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, તારો હું કાયમી ઘરાક નથી. ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, તારો હું કાયમી ઘરાક નથી. સાફ સૂત્રો નથી લખાતું દોસ્ત, સાફ સૂત્રો નથી લખાતું દોસ્ત, કોના જીવનમાં છે છાક નથી. ક્યા વાત, બહુ છે. સાફ સૂત્રો નથી લખાતું દોસ્ત, કોના જીવનમાં છે છાક નથી. ને રોજ દર્પણમાં જોઈ મલકાઉં, રોજ દર્પણમાં જોઈ મલકાઉં, આથી સુંદર બીજી મજાક નથી. રોજ દર્પણમાં જોઈ મલકાઉ, આથી સુંદર બીજી મજાક નથી. ને ક્યારના આમ કેમ બેઠા છો, તમને આરામ નોય થાક નથી. આનાથી વધારે આ ગઝલનો નાયક સરળ છે એકદમ. તમારા ઘર સુધી આવી અને પાછા વળી જાશું, તમારા ઘર સુધી આવી અને પાછા વળી જાશું, ન બોલો તો ન બોલાવી અને પાછા વળી જાશું, તમારા ઘર સુધી આવી અને પાછા વળી જાશું, ન બોલો તો ન બોલાવી અને પાછા વળી જાશું, ને વધુ તો શું ટકોરા મારશું હળવા જ હાથેથી, વધુ તો શું ટકોરા મારશું હળવા જ હાથેથી, ઘડીભર દ્વાર ખખડાવી અને પાછા વળી જાશું,
ને તમે આગળ ન વધવાનું કે કહી દો એટલી પાસે, તમે આગળ ન વધવાનું કહી દો એટલી પાસે અમે આ જાતને લાવી અને પાછા વળી જાશું. તમે આગળ ન વધવાનું કહી દો એટલી પાસે અમે આ જાતને લાવી અને પાછા વળી જાશું. ને સતત દોડ્યા કરે છે કસ્તુરી માટે હરણ સાને, સતત દોડ્યા કરે છે કસ્તુરી માટે હરણ સાને, એ બાબત મનને સમજાવી અને પાછા વળી જાશું. ને નથી ઘડિયાળના કાંટા કદી પાછા ફરી શકતા, નથી ઘડિયાળના કાંટા કદી પાછા ફરી શકતા, ચરણને તોય ઉલટાવી અમે પાછા ફરી જશું. નથી ઘડિયાળના કાંટા કદી પાછા ફરી શકતા, ચરણને તોય ઉલટાવી અમે પાછા ફરી જશું. આ એક જરા જુદી જાતનો મુશાયરો છે કે જેમાં સંચાલક છે અને છતાં નથી. એટલે હું તો અહીં પહેલી વાર આવ્યો છું, પણ હું કોણ છું એ જરા કહું, એટલે કારણ કે આ કવિતામાં એનો નિર્દેશ છે. બિલકુલ સર. એટલે હું એક ડૉક્ટર છું અને એકવાર એક પેશન્ટ તો ન કહેવાય, કારણ કે એક વ્યક્તિ ક્લિનિકમાં આવ્યો અને પૂછ્યું કે કવિ હેમેન શાહ તમે કે? એટલે મને, મેં કીધું કે હા. તો મને કહે કે તમે એક કામ કરો ને, કવિતા કેમ લખાય એના વિશે જરા કહો ને મને. મેં કીધું કે જો હું ક્લિનિકમાં બેઠો છું, અહીંયા મારું કામ પેશન્ટ જોવાનું છે, એટલે કવિતા વિશે જાણવું હોય તો આવા બધા સેમિનાર્સ ને બધું થતું હોય છે એમાં જા તું, પણ અહીંયા તો હું પેશન્ટ જ જોઈશ, હમણાં તને કવિતા વિશે તો કંઈ કહી ન શકું. તો પછી પેલો છતાં પણ આમ અડગ રહ્યો, એટલે એણે કહ્યું કે તમે અહીંયા પેશન્ટ જોઈને શું કરો? તો મેં કીધું એ તો દવા લખી આપું, એને પ્રિસ્ક્રિપ્શન આપું પેશન્ટને. બરાબર, મને તમે કવિતાનું પ્રિસ્ક્રિપ્શન આપો. એટલે હવે જે પ્રિસ્ક્રિપ્શન મેં એને આપ્યું, હું હવે તમને આપું છું. જી, પ્રિસ્ક્રિપ્શન એક, લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. બે, નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં 4 વાર લેવી, નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે, દવા એ જ છે માત્ર કંપની જુદી છે. ત્રણ, સપનાની 2 ગોળી સૂતા પહેલા લેવી. 4, આંખમાં રોજ સવારે ઝાકળના ટીપા નાખવા. 5, દીવાનગીના ચશ્મા પહેરી કામે જવું, દીવાનગીના ચશ્મા પહેરી કામે જવું એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળશે. 6, હમણાં જ એક સેમિનાર હતો, એમાં એવોર્ડ કઈ રીતે મળે છે ને કઈ રીતે નથી મળતા એના બધું વાત હતી, એટલે એના વિશેનું આ છઠ્ઠો બબાલ હતી. હા, બબાલ. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડુ મૃગજળ ધીરે ધીરે પીવું. વાહ વાહ. 7, યાદ બહુ જલદ દવા છે પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી. 8, અઠવાડિયે 1 વાર એક્સપાયરી ડેટ પછીનું
ઈશ્કનું ઇન્જેક્શન લેવું. નવ બહુ અગત્યનું છે એટલે અંડરલાઈન કરી છે. શબ્દોની પરેજી રાખવી, શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાંકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે. દસ બસ આઠ આટલી દવા કર્યા પછી પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. નીચે લખ્યું છે ડોક્ટર હેમેન શાહ, અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રેક્ટિશનર. મુક્તક આ જ અવાજ રાખજે, પરફેક્ટ અવાજ છે આ. થેન્ક યુ. આ મુક્તક તને અર્પણ છે. ખરા કે ખોટાની મર્યાદ રાખતો જ નહીં, ખરા કે ખોટાની મર્યાદ રાખતો જ નહીં, તું બોલ સાચું કશું યાદ રાખતો જ નહીં. ખરા કે ખોટાની મર્યાદ રાખતો જ નહીં, તું બોલ સાચું કશું યાદ રાખતો જ નહીં. છે શબ્દ ઓછા પરંતુ છે કીમિયો અક્સીર, છે શબ્દ ઓછા પરંતુ છે કીમિયો અક્સીર. સુખી થવું હો તો ફરિયાદ રાખતો જ નહીં. એક ગઝલ જે મેં જિંદગીમાં કોઈ પણ સ્ટેજ ઉપરથી સંભળાવી નથી અને જે આજે પહેલી ને છેલ્લી વખત સંભળાવવાનો છું, મારી બહુ જ પ્રિય ગઝલ અને આના ઉપર છે આ ગઝલ. શોભિત દેસાઈની એક ક્લાસિક ગઝલ તમને સંભળાવું છું. કોઈક રાતે વરસતા વાદળે ધોવાય છે વૃક્ષો, કોઈક રાતે વરસતા વાદળે ધોવાય છે વૃક્ષો, સવારે બંધ વર્ષા ને જુઓ તડકાય છે વૃક્ષો. કોઈક રાતે વરસતા, આમાં દાદ નહીં આવે અને એનો બહુ જ આનંદ છે, પણ આ ગઝલ તમને આજે હું 100% સંભળાવવાનો એવી ગઝલ છે. કોઈક રાતે વરસતા વાદળે ધોવાય છે વૃક્ષો, સવારે બંધ વર્ષા ને જુઓ તડકાય છે વૃક્ષો. છુપો અફસોસ તો છે સૌ સયા કરતી ધરા માને, છુપો અફસોસ તો છે સૌ સયા કરતી ધરા માને, નથી દરકાર થતી તોય મોટા થાય છે વૃક્ષો. છુપો અફસોસ તો છે સૌ સયા કરતી ધરા માને, નથી દરકાર થતી તોય મોટા થાય છે વૃક્ષો. હવે સમજો ખરેખર તું વસંતોનો જ છે પર્યાય, હવે સમજો ખરેખર તું વસંતોનો જ છે પર્યાય. તું જ્યાં પણ હોય તારી ચો તરફ દેખાય છે વૃક્ષો. હવે સમજો ખરેખર તું વસંતોનો જ છે પર્યાય, તું જ્યાં પણ હોય ત્યાંથી ચો તરફ દેખાય છે વૃક્ષો. પવન હળવેકથી વાઈ રહ્યો છે ચાંદની સાથે, પવન હળવેકથી વાઈ રહ્યો છે ચાંદની સાથે. નીરવને કાનમાં આછા સ્વરે સંભળાય છે વૃક્ષો. પવન હળવેકથી વાઈ રહ્યો છે ચાંદની સાથે. નીરવને કાનમાં આછા સ્વરે
સંભળાય છે વૃક્ષો જરા સરખું પીવાડ્યું પાણી શું આદમના બચ્ચાએ, જરા સરખું પીવાડ્યું પાણી શું આદમના બચ્ચાએ, જીવન આખું અનર્ગળ આશરાઓ પાય છે વૃક્ષો. જરા સરખું પીવાડ્યું પાણી શું આદમના બચ્ચાએ, જીવન આખું અનર્ગળ આશરાઓ પાય છે વૃક્ષો. શહેર હું પાછો આવું ગામ છોડી જ્યાં વિચારોમાં, શહેર હું પાછો આવું ગામ છોડી જ્યાં વિચારોમાં, તરત મારી નજર સામેથી ઓજલ થાય છે વૃક્ષો. અને આખરી પ્રસ્તુતિ. શોધી લોક નિરંતર ફર્યા કરે છે, દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે, રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો, કોઈ નથી જંપીને બેઠું, માણસ માત્ર ફર્યા કરે છે. ને પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ, પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ, જોયા છે મેં સુખના છાંટે ઘણાયો અધર ફર્યા કરે છે. ને પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ, જોયા છે મેં સુખના છાંટે ઘણાયો અધર ફર્યા કરે છે. ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધું ભલભલું, મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે. ને દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે, દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે, ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે. દર્શન છોડી, દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે, ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે, રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. અને શોભિતભાઈએ કીધું એમ, શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં. આઈ એમ શ્યોર કે તમને બધાને આ શબ્દો કાને પડીને આપના મન મોકળા થવાની કદાચ શરૂઆત થઈ છે, થઈ હશે. આપ સૌ કવિગણનો ખૂબ 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 આભાર, આપનું ખૂબ 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 ધન્યવાદ. આપ સૌ ઓડિયન્સનું પણ ખૂબ આભાર. હવે પછીનું સેશન